જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારની અંદર એકમ છ ગુજરાતી રાતા ફૂલ અગાઉ મેં તમને કાવ્યની સમજૂતી આપી હતી અને તેમના લેખકની માહિતી આપેલી હતી ઝવેરચંદ મેઘાણી તેમના લેખક છે આજે આપણે તેમનો સ્વાધ્યાય કરીશું તો એમાં જોઈએ પ્રશ્ન નંબર એક છે સ્વાધ્યાયમાં કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખું પેલો પ્રશ્ન છે ઝુમખડું કયા રંગનું છે તો જવાબ આવશે કે ઝુમખડું લાલ રંગનું છે આપણે ગાયું હતું કાવ્ય કે ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ રે ફમર રે રંગ ઢોલરિયો રાતો એટલે લાલ રંગ આંખ કોની રાતી છે તો આપણે જોયું હતું કે પારેવડો છે એની રાતી આંખ છે એટલે જવાબ આવશે પારેવાની આંખ રાતી છે મરઘલડાની ઉપર હોય એને માંજર કહેવાય તો મોરની ઉપર હોય એને શું કહેવાય તો મોરની ઉપર હોય એને કલગી કહેવાય ચાંદડે શું રેલાય છે તો ચાંદડે રાતા તેજ પ્રકાશ રેલાય છે તેજ રેલાય છે ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે તો આપણે ખબર છે ત્યાં સુધી કે ચંદ્ર છે એ રાત્રે દેખાય છે સૂરજ છે એ આપણે દિવસે જોઈ શકીએ છીએ એટલે કે સૂરજ દિવસે દેખાય છે સૂરજને પોતાનો પ્રકાશ છે જ્યારે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી સૂરજનો પ્રકાશ પડે છે એની ઉપર એટલે ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કે તમને ગમતા પક્ષી વિશે ચાર વાક્ય લખો તમારે તમને ગમતા હોય એવા મનપસંદ કોઈ પણ એક પક્ષી વિશે ચાર વાક્ય લખવાના છે એ જાતે કરવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો કાવ્ય પંક્તિ અપૂર્ણ કરો એમાં આપેલું છે કે એક નાર અને છેલ્લે આપેલું છે ડોલરિયો તો આપણે ત્યાં કાવ્ય પંક્તિ પૂરી પાઠ્યપુસ્તકમાંથી જોઈને પૂરી કરવાની છે એમાં આવશે કે એક નાર માથે ચુંદલડી ચુંદડી એ રાતી ભાત જો પમરે રંગ ડોલરિયો એક કાવ્ય પંક્તિ તમારે એટલી લખીને પૂરી કરવાની છે ત્યારબાદ બીજી છે કે એક આભથી ડોલરિયો એમાં લખવાનું છે એક આપ માથે ચાંદડું ચાંદે રાતા તેજ રે રે રંગ ડોલરીઓ પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારા પંક્તિ પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે સૂચના મુજબ કરો નમૂના મુજબ શબ્દ જોડ બનાવો એમાં પહેલું છે કે ડાળ ડાળ ઉપર કોણ બેઠું હતું ડાળ હતું ત્યારે કોની વાત કરી તો પોપટની વાત કરી એટલે પોપટડો આવી રીતે ગોખ વખતે કોણની વાત કરી હતી તો ગોખ વખતે ભાભલડીની વાત ભાભીની વાત કરી હતી એટલે કે ભાભલડી પછી પાળ તો પારેવડું નાર તો ચુંદલડી આભ તો ચાંદડું અને મોલ તો મરઘલડું આવી રીતે તમારે પાઠ્યપુસ્તકના કાવ્યના આધારે તમારે આ જે શબ્દો છે એ લખવાના રહેશે ત્યારબાદ જોઈએ કે અંતે યો આવે તેવા શબ્દો લખો કે છેલ્લે યો આવવો જોઈએ તો આપણે એવા જોઈએ કે ડોલરિયો તમને અહીંયા એક આપેલું છે એ સિવાય આપણે જોઈએ તો દાંડિયો નાવલિયો પાળિયો ચાળિયો ગોવાળિયો તો આવા બધા શબ્દો છે એ તમારે અહીંયા શોધીને લખવાના છે ત્યારબાદ શબ્દ જોડ બનાવો તમારે એક સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આવે એ રીતે તમારે શબ્દ એક સ્ત્રી માટે વપરાય તે અને એક પુરુષ માટે વપરાય ત્યાં શબ્દ વાપરવાના છે તો કૂતરો તો કૂતરી કબૂતર તો કબૂતરી બકરો તો બકરી અહીંયા તમને મરઘી આપેલી છે તો મરઘીનું આપણે પુરુષ માટે શું વપરાય તો મરઘું મરઘીનું થશે મરઘું દેડકીનું શું થશે તો દેડકું છોકરો હોય તો છોકરી આ રીતે તમારે શબ્દની આખી જોડ બનાવવાની છે ત્યારબાદ લાલ રંગની કોઈ પણ છ વસ્તુના નામ લખો મેં અહીં મારી રીતે છ વસ્તુના નામ લખેલા છે તમે તમારી જાતે પણ કોઈ લાલ રંગની વસ્તુ હોય તેના નામ લખી શકો છો એમાં જોઈએ તો કંકુ ગુલાબ સિંદૂર બંગડી મરચું ટમેટું આ દરેક વસ્તુ હોય છે લાલ રંગની હોય છે ત્યારબાદ જોઈએ કે લીલા રંગની છ વસ્તુના નામ લખો તો એની અંદર આપણે જોઈએ તો કાચી કેરી ભીંડો ઘાસ કાકડી વૃક્ષ પાન વગેરે જે આપણને લીલા રંગમાં જોવા મળે છે આ સિવાય પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જે લીલા રંગની હોય છે તો તમે તમારી રીતે બીજા નામ પણ અહીં લખી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પાના નંબર અઠ્યાવીસ ઉપર કે કૌચમાં કૌચમાં આપેલા શબ્દો છે એ શબ્દ કોષ્ટકમાંથી શોધી તેના પર ગોળ કરવાનું છે જેમ આપેલું છે તેમ ત્રણ શબ્દો છે પારેવડું ભાભલડી અને ચુંદરડી એમાં પારેવડું ઉપર તમને કરીને આપેલું છે ત્યારબાદ ભાભલડી જુઓ પહેલી લાઈનમાં દેખાય છે ભા લ અને ડી એટલે કે ભાભલડી શબ્દ જે છે એની ફરતે તમારે ચોરસ અથવા લંબચોરસ કરવાનું છે ત્યારબાદ જોઈએ ચુંદરલડી તો ચુંદરલડી છેલ્લી કોષ્ટકની રોળની અંદર ઊભું જોવાનું છે ચું દ લ ડી તો તમારે એની ફરતે પણ એ રીતે ગોળ કરવાનું છે આ જે સ્વાધ્યાય મેં તમને અહીં શીખવાડ્યો છે એ રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર તો કરવાનો છે પરંતુ એની સાથે તમારે રફનોટની અંદર પણ સ્વાદ્ય કરવાનો રહેશે આજે અહીં સુધી રાખીએ અસ્તુ જયસ્વામિનારાયણ